केंद्र सरकार की सौथी मोटी योजना एटले पीएम किसान सम्मान निधि योजना अने आ योजना साथे जोड़ायेला तमाम खेडूतो माटे महत्वपूर्ण समाचार सामे आव्या छे। जो तमे 11मा हप्तानी राह आतुरताथी जोई रह्या छो तो तमारा माटे ए जाणवुं खूब ज जरूरी छे के 11मो हप्तो तमने मळशे के नहीं, कारण के पीएम किसान योजना में 11मो हप्तो घणा बधा एवा खेडूतोने नहीं मळे अने आ यादीमां तमारुं नाम तो नथी ने। योजनाने लगती संपूर्ण माहिती आजना वीडियोमां आपने जणावीश। दरेक माहिती जणावुं ए पहेला हजू सुधी जे मित्रो आपणी चेनलमां नवा छे ते मित्रोने खास विनंती के चेनलने सब्सक्राइब करी ले, जेथी करीने आवी उपयोगी अने महत्वपूर्ण जानकारी तमने मळती रहे। पीएम किसान योजनामां एवा घणा बधा खेडूतो छे जे आ योजनानो अयोग्य रीते लाभ लई रह्या छे। आवा तमाम अयोग्य लाभार्थीनुं पीएम किसान योजनामां सामाजिक ऑडिट करवामां आवशे, एटले के योजनाना सामाजिक ऑडिट माटे राज्यना दरेक जिल्लामां सहसभ्योनी समितिनी रचना करवामां आवशे। समितिनी अंदर मुख्य विकास अधिकारी, नायब कृषि नियामक, जिल्ला कृषि अधिकारीओ, जिल्ला विकास अधिकारी अने SDMSનો समावेश થશે અને આ ટીમનું નેતૃત્વ DM એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે અને હિન્દુસ્તાન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓડિટ ગ્રામસભા દ્વારા કરવામાં આવશે અને સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પાત્ર લાભાર્થીઓના નામોની પુનઃ તપાસ કરશે, એટલે કે પીએમ કિસાન યોજનામાં જે પણ ખેડૂતોને લાભ મળી રહ્યો છે તેવા તમામ ખેડૂતોની ફરીથી તપાસ કરવામાં આવશે અને અયોગ્ય ખેડૂતોના નામ દૂર કરવામાં આવશે અને અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રામસભા એ તમામ અયોગ્ય ખેડૂતોની યાદી બનાવશે જેઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। એટલે કે પીએમ કિસાન યોજનામાં અયોગ્ય રીતે જેટલા પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે તેઓની તમામની યાદી બનાવવામાં આવશે અને ત્યારબાદ સરકારી યોજનાના લાભથી વંચિત રહી ગયેલા ખેડૂતોને તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે, એટલે કે જે પણ ખેડૂતો અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂતોને આમાંથી હટાવી દેવામાં આવશે, એટલે કે અયોગ્ય ખેડૂતોના નામ કાઢી નાખવામાં આવશે અને તેની જગ્યાએ યોગ્ય ખેડૂતોના નામ ઉમેરવામાં આવશે અને સરકાર માત્ર અયોગ્ય ખેડૂતોના નામ જ નહીં હટાવે પરંતુ મૃતકોના નામ પણ આ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। એટલે કે પીએમ કિસાન યોજનામાં હજુ ઘણા બધા એવા લાભાર્થીઓ છે જેઓનું મૃત્યુ થઈ ગયું છે છતાં પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, તો તેવા મૃતકોના નામ પણ આ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। પીએમ કિસાન યોજનામાં કયા કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી તેની વાત કરીએ તો જો તમારા પરિવારમાં કોઈ જમીનના ટેક્સનું પેમેન્ટ કરે છે એટલે કે ટેક્સની ચૂકવણી કરે છે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં। તમારી પાસે ખેતી લાયક જમીન નથી અને તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને આ યોજનાનો લાભ નહીં મળે। ત્યારબાદ પરિવારમાં કોઈ વ્યક્તિ પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો બીજા કોઈ વ્યક્તિને આ સ્કીમમાં રૂપિયા મળશે નહીં, એટલે કે પરિવારમાંથી કોઈ એક સભ્યને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર છે। ત્યારબાદ વાત કરીએ તો જો તમે સરકારી નોકરી કરો છો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। સરકારી કર્મચારી, ડોક્ટર, એન્જિનિયરને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર નથી। જો તમે કોઈ સરકારી યોજનાના આધારે 10,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયાથી વધારેનું પેન્શન લો છો તો પણ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। તો પીએમ કિસાન યોજનામાં હવેથી સરકાર દ્વારા એવા તમામ અયોગ્ય ખેડૂતોના નામ કાઢી નાખવામાં આવશે કે જેઓ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેની જગ્યાએ યોગ્યતા ધરાવતા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ આપવામાં આવશે અને આના માટે સરકારે એક સમિતિની પણ રચના કરી છે અને પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।